એમાં આપણે બારમી ગાથાનો કરી રહ્યા છીએ ગાથા એનો એનો ભાવાર્થ નયા એ બધું કર્યા પછીથી આપણે વૃદ્રગ સંગ્રહમાંથી બ્રહ્મદેવજીની ટીકા કરી અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ આ ગાથા ઉપર વિસ્તાર કર્યો છે એનો પહેલો ભાગ શરૂપ દર્શાવ્યું છે જેની અંદર આ ગાથા સંબંધી વાત કરી છે અને બીજું અધ્યાત્મ તો એ આજે કરીશું આપણે તે પહેલા જ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય અહીંયા બારમી ગાથામાં ચૌદ જીવ સમાસ ની વાત કરવામાં આવી છે અને એ ચૌદ જીવ સમાસ ની અંદર એમ કહ્યું કે પચેન્દ્રિય જીવ બે પ્રકારે સંગની અને અસંઘી એકેન્દ્રિય બે પ્રકારે બાદર અને સૂક્ષ્મ અને એ સિવાય બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રી તો એ સાત પ્રકાર થયા અને એ સાતે પ્રકારમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ પડે તો પર્યાપ્તિ અને અપર્યાપ્તિ પુનરાવર્તન આ રીતે કરી લઈએ કોઠામાંથી જે ક્લાસિફિકેશન છે એ રીતે ચૌદ જીવ સમાસ એમાં ત્રસ અને સ્થાવર એવા પહેલા બે ભાગ પાડીએ

એમાં બાદર અને સૂક્ષ્મ એટલે કુલ સાત થયા અને દરેકમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કરીએ એટલે ચૌદ ભેદ થઈ જાય દરેકની અંદર પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કરીએ એટલે ચૌદ ભેદ થયા આ વાત આપણે બરાબર જાણીએ છીએ હવે એમાં પર્યાપ્તિ શું છે એ જરાક સમજી લઈએ પ્રાણ અને પર્યાપ્તિ બંને વસ્તુ જુદી છે ્યાપ્તિ ની વાત કરવામાં આવે તો ચાર સમયમાં જ્યાં પહોંચે છે કદાચ કોઈક જ એક સમયમાં પહોંચે મોટી ભાગ એક સમયમાં ન હોય એક સમયમાં તો નિર્વાણ પામીને સિદ્ધ નો જે જીવ છે એ જ સિદ્ધિશિલા ઉપર પહોંચે તો એ જે સમયો જે છે એ દરમિયાન પણ જીવ એ ને ગ્રહણ કરે છે પણ એમાં ધારો કે એને ત્રણ સમય સુધી એને છે અને ચોથા સમય એ આહારક થઈ જાય છે તો એ ત્રણ સમયમાં અનહારક જે કયો છે એમાં એ પૂતગળ પરમાણુ એવા નો કર્મના પૂતગળ પરમાણુ નથી ગ્રહણ કરતો એ અપેક્ષાથી કયો છે પણ એમાં પણ એટલે કે છેલ્લો જે સમય લઈએ ત્યાં છે ત્યારે છેલ્લો સમય ત્યારે તો એ આહાર થાય છે એટલે નો પરમાણુને પરમાણુ ગ્રહણ કરે છે પણ એ ત્રણ સમયમાં પહોંચતો પહેલાના બે સમય અને બે સમયમાં પહોંચતો હોય તો એની પહેલાનો એક સમય એમાં પણ જે ભૂતગળ પરમાણુને તો ગ્રહણ કરે છે એટલે કે એ તેજસ અને કર્મ પરમાણુ ને તો ગ્રહણ કરે છે પણ જેને આહાર કહીએ છીએ જે એટલે નો કર્મ એ પહોંચે છે ત્યારે એ છેલ્લો સમય છે ત્યારે એ ગ્રહણ કરે છે એટલે એ ગ્રહણ કરે છે અને પછીથી એનું શરીર વગેરે બધું આખું બને છે કેમ કે ભૂતગળ પરમાણુ જ છેવટે તો એ શરીર વગેરેમાં રહ્યા છે ને તો એ પહેલી પર્યાપ્તિ નો વિચાર કરીએ તો એ આહાર પર્યાપ્તિ છે પછી શરીર પર્યાપ્તિ છે અને ત્રીજી પર્યાપ્તિ ઇન્દ્રિય પર્યાપ્તિ છે આ ત્રણ પર્યાપ્તિ છે તે છતાં પણ જો એને શ્વાસ નથી ચોથી પર્યાપ્તિ નથી તો એ અપર્યાપ્ત કહેવાય શ્વાસ વિના એનું જીવન આગળ ચાલે નહીં એટલે અપર્યાપ્ત કહેવાય તો એક જીવને આ ચાર પર્યાપ્તિ હોય છે અને બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અને અસંગી પચેન્દ્રિય એ બધાને પણ આ ચાર પર્યાપ્તિ અને ઉપરાંત વધારે પર્યાપ્તિ ભાષા પર્યાપ્તિ છે હવે જો આ બે સુધીના જે જીવો છે એને પણ અપેક્ષાથી વિચાર કરવા જઈએ તો જો ભાષા પર્યાપ્તિ નથી તો એ પણ અપર્યાપ્ત રહ્યા એ પણ અપર્યાપ્ત જ કહેવાય એ પછીથી સંઘની પચેન્દ્રિય જીવ છે એને એક વધારે પર્યાપ્તિ હોય છે છઠ્ઠી પર્યાપ્તિ આહાર શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા અને મન એ છ પર્યાપ્તિ હોય છે સંઘની પચેન્દ્રિય ને જો આ મન નથી તો એ પણ અપર્યાપ્ત કહેવાય એટલે આ જે પહેલી ત્રણ પર્યાપ્તિ જે છે આહાર શરીર ઇન્દ્રિય એ તો બરાબર છે પણ જ્યાં સુધી આ શ્વાસ ભાષા અને મન એ નથી ત્યાં સુધી એ અપર્યાપ્ત છે તો જેને શ્વાસ નથી એ તો અપર્યાપ્ત છે બધા માટે છે પણ જે વિકલેન્દ્રિય અને અસંઘની પચેન્દ્રિય જે છે

એના તાત્પર્ય રૂપે જે કઈ વાત કરવામાં આવી અને એમાં ગુરુદેવે છે અને જે ભાવે સર્વા સિદ્ધિનો ભોગ મળે અથવા તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવ પણ આશરો છે અને બંધનું કારણ છે આપણને એમ થાય કે અહીંયા આ વાત કેમ કરી કેમ કે એટલા માટે કરી કે આપણે માત્ર ને માત્ર એ પર્યાપ્તિ અપર્યાપ્તિ અને પ્રાણ એ દસ પ્રાણની વાતમાં જ રોકાઈ રહીએ તો એથી ગરમ થતો નથી મૂળ વાતને સમજવાની છે એટલા માટે હવે દસ પ્રાણની વાતને પણ જરાક ફરીથી જરા જોઈએ તો વિચાર કરીએ છીએ તો આપણે સમજીએ છીએ કે જે પર્યાપ્તિની અહીંયા વાત કરવામાં આવી હતી એ જગ્યાએથી આપણે જયારે સમજીએ તો દસ પ્રાણ જે છે તો એક એકીને ચાર પ્રાણ છે તો આ પર્યાપ્તિના બદલે એના સ્થાને શરીરની જગ્યાએ કાયા ઇન્દ્રિય શ્વાસોશ્વાસ અને આયુષ એવા ચાર પ્રાણ એક ઇન્દ્રિય ને હોય છે અને પછી એમાં બે ઇન્દ્રિય જે છે એને પાંચ નહીં પણ છ પ્રાણ હોય કેમકે બે ઇન્દ્રિય થઈ અને બીજી ઇન્દ્રિય જે છે એમાં એને જીભ છે એમ કહીએ તો એને જે સ્વાદ છે અને સાથે સાથે એને બાસા છે એટલે એને છ પ્રાણ હોય બે ઇન્દ્રિયને અને પછી એક એક ઇન્દ્રિય વધતી જાય એ પ્રમાણે પ્રાણ એના વધતા જાય અને પચેન્દ્રિય સંઘની જે છે એને પછી દસ પ્રાણ હોય કેમકે એને પાંચ ઇન્દ્રિય છે સંઘની પચેન્દ્રિય પાંચ ઇન્દ્રિય છે શ્વાસો શ્વાસ આયુષ્ય એમ સાત છે અને શરીર મન અને વાણી એમ દસ પ્રાણ હોય છે તો એ વાતને પણ આપણે ખ્યાલમાં રાખીએ તો એ પ્રાણની વાત થઈ અને આ પર્યાપ્તિની વાત થઈ તો એવા પ્રાણ અને પર્યાપ્તિ અને પ્રાણ સહિત જીવનું જીવન છે કેટલું માત્ર જીવન નથી એ બતાવવા માટે પૂજ્ય ગુરુદેવે પહેલી જ વાત આ રીતે લીધી કે બધા રૂપે પોતે છે એ પોતાને છે પ્રાપ્ત છે એવો ભાવ જે છે એ પણ વિકલ્પ છે અને એવો ભાવને કારણે પણ એને બંધ પડે છે અને એમાં એમ કહ્યું કે અસંગની મન રહી છે અસંગની મન રહી છે તે દશા પલટી સંગની મનવાળો કેમ થયો એટલે પૂર્વે જે અસંગની હતો અત્યારે આની એની દશા સંઘની પણ થઈ કે પૂર્વે જે એકેન્દ્રીમાં હતો અને પછી એવી યોગ્યતા કેમ પ્રાપ્ત થઈ પોતાને એવી યોગ્યતા કેમ પ્રાપ્ત થઈ તો પૂર્વે એવા એના ભાવ થયા છે એટલે એ એવા અને કર્મ બંધ થયા એટલે અત્યારે વર્તમાનમાં એવી યોગ્યતા થઈ છે

હવે આજે આગળ નું પ્રવચન લઈએ છીએ એમાં નંબર પર એમાં ગુરુદેવ કહે છે કે આચાર્ય દેવ કહે છે કે આ આત્માની વર્તમાન પર્યાય હિણી છે વર્તમાન પર્યાય હિણી છે આચાર્ય દેવ કહે છે અને આચાર્ય દેવ પંચમ કાળને વિશે અને પરત ક્ષેત્ર વિશે થયા એટલે અત્યારે વર્તમાન પંચમ પંચમકાળના જીવો ની જે દશા છે એનો વિચાર કરીએ તો કૃપાળુ દેવે પણ એમ જ કહ્યું કે બધાના પુણ્ય પણ એટલા હીણા છે તો વર્તમાન પર્યાય જે છે હીણી છે આચાર્ય દેવ કહે છે કે આ આત્માની વર્તમાન પર્યાય હિણી છે મન સહિત સહિતપણું કે મન મનરહિત પણ છે અર્પજ્ઞપણું છે તે સંસાર દશા છે મન સહિત છે એટલે સંઘની પચેન્દ્રિય છે અને મન રહિત અસંઘની પચેન્દ્રિય હોય કેન્દ્રિય શરૂ કરીને બીજા બધા જ હોય તો દશા છે કે શરીર સહિતની દશા છે એ સંસાર દશા છે અને એ સંસાર દશા છે એને ગુરુદેવ કહે છે કે તે રોગ છે તે રોગ છે એટલે કે જીવને સંસાર દશા ન હોવી જોઈએ જેમ શરીર જે છે એમાં રોગ ન હોવો જોઈએ સ્વસ્થ હોય તો એવી રીતે આ સંસાર દશા છે એ જીવને માટે તો રોગ સમાન છે 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 કે કે વાત બરાબર એટલે આત્માને કોઈ રોગ હોવો જ ન જોઈએ આ સંસાર દશા એ તો વિભાવ દશા છે એ રોગ છે તો છે તો તે સાચી છે અને કેમ ટળે તેનો ઉપાય કરવો જોઈએ જેમ વૈ છે તે રોગીને રોગ મટાડવા માંગતા હોય તો એ રોગ રોગનું કારણ અને નિરોગતાનો ઉપાય સમજાવે રોગનું કારણ વિના રોગ દૂર થાય નહીં પછી એનો ઉપાય તો હોય પહેલા રોગ જાણવો પડે ને રોગ થવાનું કારણ પણ જાણવું પડે પછી એનો ઉપાય બતાવે ગુરુદેવ કહે છે કે તેવી રીતે આચાર્ય દેવ કહે છે કે તારી વર્તમાન અલ્પજ્ઞતાથી મન સહિત જાણે છે એ વગેરે સંસારીપણું છે વર્તમાનમાં એને જ્ઞાનનો ઉઘાડ જે છે એ અલ્પ છે એટલે વર્તમાન અલ્પજ્ઞતાથી મનથી જાણે છે મન સહિત જાણે છે પણ એ જાણવું જોઈએ તો જ્ઞાનની પર્યાય છે અને એમાં મન જે છે એ એમાં નિમિત્ત કારણ છે કેમ કે એને મન સહિત છે એટલે એનો અર્થ એ થયો કે એને મતિશ્રુત જ્ઞાન છે અને

એને માનતો નથી એને સ્વીકારતો નથી એ તરફ વળતો નથી કેવા પોતાના જ્ઞાયક તત્વો અનુભૂતિ કરતો નથી એટલે એમ કહી દીધું કે સ્વતંત્ર જ્ઞાયક તત્વનો તને વિરોધ છે કેમ કે તારી રુચિ તો બહારમાં ને બહારમાં જ છે અને આવું જે પોતાનું સ્વતંત્ર જ્ઞાયક તત્વ છે એનું તો તું લક્ષ કરતો નથી એટલે તને એનો વિરોધ જ છે સ્વતંત્ર જ્ઞાયક તત્વનો વિરોધ કરીને અસંગની અને સંઘની પણ અવસ્થાને તું ધારણ કરે છે મુખ્ય તો બે જ અવસ્થા થઈ ને પણ હોય અને બીજું બધું જે છે તો બધું અસગની પણ છે પચેન્દ્રિય હોય અસંગની હોય ચાર ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય બે ઇન્દ્રિય બધાને કે એ બધાને પણ ક્યાં માન છે એટલે બધા એ અસંગની પણ એટલે આમ જોવા જઈએ તો એ સંસાર પર્યાયમાં કાં તો સંઘની પણ છે અને કાં તો અસંગની પણ છે એમ કહી શકાય પણ એ બધી અવસ્થાને ધારણ કરનારો જીવ છે એ વાસ્તવિક એનું સ્વરૂપ નથી એને એ ધારણ કરે છે અવલંબને અટકીને કામ કરે છે તે તારી પરાધીન દશા છે અત્યારે તું સંગની થયો છે અસગણી હતો એની વાત અત્યારે ગુરુદેવ કરતા નથી પણ કહે છે કે તું સંગની થયો છે છતાં પણ તો સંગની પણ આમાં તને મન છે અને એના અવલંબને અટકીને કામ કરે છે એ તારી પરાધીન દશા છે મનનું અવલંબન લેવું માત્ર મનનું અવલંબન લેવું એને પરાધીન દશા કઈ મનનું અવલંબન હોય પણ મનનું અવલંબન એવું હોય કે જે છૂટી જાય એ છૂટી જાય એવું અવલંબન હોય મનમાં વિકલ્પ ઉઠે શુભાવ થાય મનમાં જ આ દ્રવ્ય જે અભ્યાસ કરીએ છીએ એના અર્થ ભાવાર્થ તાત્પર્ય બધું એ સમજાય એટલે એ બધું શ્રુત જ્ઞાનનો વિષય થાય પણ એમાં અટકે નહીં એમાં અટકે નહીં જો એમાં જ અટકી રહેશે અને એનાથી જ પોતાને ધર્મ માંગશે તો એની પરાધીન દશા થઈ એ તો સ્વરૂપ તરફ વળવાનો જ નથી ગુરુદેવ કે છે કે મનના અવલંબને અટકીને કામ કરે છે તે તારી પરાધીન દશા છે તે અશુદ્ધતા તારી સ્વતંત્રતા બતાવે છે જો આ વાત કરીને પણ પાછા ગુરુદેવ એમ કે છે કે આ અશુદ્ધતા છે પણ એ તારી સ્વતંત્રતા બતાવે છે વિકલ્પો વગેરે જે થઈ રહ્યા છે એ બધું થઈ રહ્યું છે તો તું એની બીજી તરફ પણ જઈ શકે છે એ વાતનો એમાંથી જ નિર્ણય થઈ જાય એટલે બીજી જો આ તરફ રહ્યો છે તો બીજી તરફ પણ તું જઈ શકે મન તરફ રહ્યો છે તો ઇન્દ્રિયો તરફ પણ રહી શકે અને ઇન્દ્રિયો અને મનને બંનેને છોડી અને પોતાના આત્મા તરફ પણ તું વળી શકે એટલે એનો અર્થ એ થયો કે તારામાં એવું સામર્થ્ય પડ્યું જ છે કે તું સ્વતંત્રપણે તારો પુરસાદ કરી શકે એટલે તારા ઉપયોગને સ્વતંત્રપણે જ્યાં લઈ જવો હોય ત્યાં તું તે તરફ લઈ જઈ શકે એવી સ્વતંત્રતા છે ગુરુદેવ આગળ કહે છે કે પચેન્દ્રિય પ્રાણી સંઘની તથા અસંઘની હોય છે તિરિંચમાં જ એ બે ભેદ હોય છે અસંગી પણ હોતું નથી પણ ત્રિયંચ જે છે પચેન્દ્રિય એમાં અસંગની પચેન્દ્રિય ત્રિર્યંચ હોય કેટલાક મચ્છ વગેરે હોય છે તે હોય છે બાકી તો મનુષ્ય કોઈ મન વગર ના હોય કે દેવ મન વગર ના હોય કે નારકી મન વગર ના હોય એમ હોતું નથી એ વાત ગાથાના અર્થ ની અંદર હવે એ પછી ગુરુદેવ બીજી એક બે વાત પણ સાથે કહે છે કે એવું ત્રીજ ની અંદર જે પચેન્દ્રિય અસગની પણ હોય સમૂર્છન મનુષ્ય પણ સંગની જ છે સમૂર્છન એટલે એ ઉત્પત્તિનો એક પ્રકાર છે કે જેમાં જીવ એની આસપાસમાં રહેલા પૂતગળ પરમાણુને ગ્રહી અને એ એ શરીર એમાંથી બને અને એમાં એ જીભ આવે છે તો એને સમૂર્છન કહેવાય અને ચાર ઇન્દ્રિક સુધીના તો કેટલા બધા જીવો જે છે તે એમની ઉત્પત્તિ સમૂર્છન ઉત્પત્તિ થાય અને એ તો આપણે પણ જાણીએ છીએ કે આ જે ધન ધાન્ય જે છે એટલે કે ધાન્ય જે પ્રકારે જે છે ચોખા દાળ આ બધા તો એની અંદર આપણને એ જ રંગના એવા ધનેડા જોવા મળે છે તો એ ક્યાંથી આવે બંધની અંદર કેવી રીતે આવે તો કે એમાંથી જ એ એ પૂતગળ પરમાણુને ગ્રહણ કરી અને એમાં જીવ ઉત્પન્ન થાય છે તો એને જેને સમૂર્છન કહેવામાં આવે તો એવા સમૂર્છન એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પણ હોય છે અને પંચેન્દ્રિય સમૂર્છન પણ હોય તો પંચેન્દ્રિય સમૂર્છન મનુષ્યની વાત કરતા કે છે કે સમૂર્છન મનુષ્ય પર હોય તો પણ એ સંઘિ હોય અસંગની હોય નહીં કોઈ કહે છે કે અસગણી પંચેન્દ્રિય નારકીમાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે અસંગી છે કોઈ આવી વાત કહે છે કે અસંગની પચેન્દ્રિય નારકીમાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે અસગણી છે પણ એમ વસ્તુ સ્વરૂપ નથી વહેતા પણ સંઘની છે એટલે પહેલા સઘની હોય ને એમાંથી પછી સંઘની થાય એવી વાત નથી નરકમાં જે ઉપજે છે એ ત્યાં જે જઈ રહ્યો છે એ સંઘની હોય છે દેવ અને મનુષ્યો પણ સંઘની હોય છે અહીં પણ કહે છે કે નારક મનુષ્ય તથા દેવ એ સંઘની પચેન્દ્રિય જ હોય છે અને અસંઘની પચેન્દ્રિય પીરિયતની અંદર હોય છે હવે આગળ કહે છે કે લોકો સંયોગથી સુખ દુઃખ માને છે પણ તે વસ્તુનું સ્વરૂપ નથી સંયોગથી સુખ દુઃખ માને છે પણ તે ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી એટલે વસ્તુ એટલે પોતે ભગવાન આત્મા એનું સ્વરૂપ એવું નથી કે સંયોગથી સુખી દુઃખી થાય કેમ કે એને સંયોગ સાથે તો કોઈ સંબંધ જ નથી જો સંયોગથી સુખી દુઃખી થાય એવું જો વસ્તુનું સ્વરૂપ હોય તો કોઈ જીવ કોઈ જીવ એ પ્રગટ કરી ના શકે પછી આગળ વધી અને જે કેવળ જ્ઞાન પ્રગટ કરે એ પણ બને નહીં એટલે ખરેખર તો સંયોગથી સુખ કે દુઃખ હોતું નથી લોકો સંયોગથી સુખ દુઃખ માને છે પણ તે વસ્તુનું સ્વરૂપ નથી નારકી કરતા જ્ઞાતા દ્રષ્ટાનો વિરોધ કરીન્દ્રિય અહીંયા કે છે કે નારકી નરકમાં જે છે એના કરતા ને એના કરતા અનંત ગણું દુઃખ છે આ ઝાડ જે આ છોડ આ બધા વનસ્પતિ આ ઘાસ આ બધાને આપણે રોજ જોઈએ છીએ અને એમાં પાછા કેટલાક ની ફૂલ વગેરે આવ્યા હોય તો આપણને તો એમાં સુંદરતા દેખાય છે આપણે એમ જોઈએ છીએ પણ એ કેટલા દુઃખી છે એનો ક્યારેય વિચાર નથી કરતા એને કેટલું દુઃખ છે નરકના જીવને દુઃખ છે એના કરતા અનંત ગણું દુઃખ છે એવું અનંત ગણું દુઃખ કેમ છે કેમ કે એમને કોઈ એવી વિશેષ પર્યાપ્તિ પણ પ્રાપ્ત નથી થઈ અને એવા જીવે છે માત્ર ચેતનાની અપેક્ષા વિચાર કરીએ તો એમને કર્મ તો છે જ નહીં ફળ ચેતના જ છે એ કઈ કરી જ્ઞાતા દ્રષ્ટાનો વિરોધ કરી પોતાના જ્ઞાન સ્વભાવનો વિરોધ કર્યો હતો એટલે જ્ઞાતા દ્રષ્ટાનો વિરોધ કરી જ્ઞાન સામર્થ હારી ગયા છે અને ચાર ઇન્દ્રિયો સંબંધી જ્ઞાન રહિત થયા છે તેથી એકેન્દ્રીય નારકીથી પણ મહાદુખી છે જ્ઞાન હારી ગયા છે જ્ઞાતા દ્રષ્ટા ભાવનો વિરોધ કરીને પોતે જ્ઞાન સ્વરૂપ પોતે જ્ઞાતા દ્રષ્ટા છે એ વાતનો વિરોધ કર્યો એટલે કે એનું લક્ષ્ય જ કર્યું નથી વિરોધનો અર્થ એ થાય છે એને માન્યું જ નથી સ્વીકાર્યું જ નથી એ તરફ નો કોઈ પુરુષાસ્થ થયો નથી કાંઈ થયું નથી એટલે એમ જ્ઞાતા દ્રષ્ટાનો વિરોધ કરી પોતાનું જે જ્ઞાન સામર્થ જે છે એને ગયા છે છે અને ચાર ઇન્દ્રિયો જ્ઞાન રહિત થયા તેથી એટલે પાંચ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય એટલો ઉઘાડ પણ નથી રહ્યો એમ એ ચાર ઇન્દ્રિયો સંબંધી જ્ઞાન રહિત થયા છે માત્ર એક ઇન્દ્રિય જ છે એટલે એક ઇન્દ્રિય દ્વારા એટલે એક ઇન્દ્રિયના નિમિત્તે જે જ્ઞાન કરે એટલો ઉઘાડ નથી પણ ચાર ઇન્દ્રિયો બીજી જે છે એટલું પણ જ્ઞાન નથી શકતા ફક્ત એક ઇન્દ્રિય દ્વારા જેટલું જ્ઞાન થાય એટલું જ જ્ઞાન એક ઇન્દ્રિય કરે છે તેથી એક ઇન્દ્રિય થી પણ મહાદુખી છે વનસ્પતિ દેખાવમાં લીલી સુંદર દેખાય પણ મહા મૂળતા અને ત્રી તીવ્ર કષાયુ છે મહાદુખી છે વર્તમાન પર્યાયમાં જ્ઞાન ઘણું હીણું થઈ ગયું છે તે જ મહા દુખ છે નારકીમાં છેદન અગ્નિ આદિ નું દુઃખ અજ્ઞાની માને છે અજ્ઞાની આ નારકીને જે છેદન વગેરે થતું હોય અગ્નિમાં નાખે બધું તો એને તો અજ્ઞાની માને છે કે દુઃખ છે પણ આ ઝાડ કપાય છે તેનું તે જીવને દુઃખ નથી એને એ દુઃખ ન હોય ને ઝાડ કપાય છે આખું શરીર કપાઈ જાય છે તો એનું એ જીવને દુઃખ ન હોય એને એ માનતો નથી અજ્ઞાની એનો સ્વીકાર નથી કરતો લોન મૂવ કરવામાં આવે છે દર અઠવાડિયે તો એ બધા જીવો છે અને એ જીવો ના માથા કપાઈ જાય છે તેનું તે જીવને દુઃખ નથી કે છે કે શરીરમાં લોહી ચાલુ જાય વગેરે એ સંયોગથી દુઃખ નથી ખરેખર તો એ બધા સંયોગ છે એ બધાથી ખરેખર દુઃખ નથી પણ અસંયોગી જ્ઞાન સ્વભાવના વિરોધ રૂપ સંયોગી બુદ્ધિ નું જ દુઃખ છે એટલે એ બધામાં પણ દુઃખ તો છે પણ એ દુઃખ જે અજ્ઞાની લાગે છે તો એ એને નું કારણ સમજે છે તો ગુરુ સમજાવે છે કે સાચું નું કારણ શું છે તો કે જ્ઞાન નો સ્વભાવ તો અસંયોગી છે એને કોઈ સાથે સંયોગ નથી જ્ઞાન સ્વતંત્ર રીતે પોતે જ પરિણમી રહ્યું છે એવા અસંયોગી સ્વભાવ નો વિશ્વાસ કરી અને એવા અસંયોગી સ્વભાવને પોતાનો માનવો પોતે એ રૂપે છે એવું માનવું જોઈએ એવી સમ્યક શ્રદ્ધા થવી જોઈએ એને એ માનતો નથી એટલે અસંયોગી જ્ઞાન સ્વભાવ છે એને માનતો નથી સ્વીકારતો નથી એટલે એનો એ વિરોધ કરે છે અને વિરોધ કરે છે એટલે એનો અર્થ શું થયો કે સંયોગી બુદ્ધિ એને છે એટલે સંયોગને કારણે બધું છે એમ એ માને છે એટલે એવી સંયોગી બુદ્ધિ છે એ જ ખરેખર એને દુઃખનું કારણ છે એટલે જ્યાં જે સંયોગ છે એમાં એ સુખ દુઃખની કલ્પના કરે છે પોતાના જ્ઞાન સ્વભાવ અસંયોગી અસંગી માને કોઈથી આવરાયેલો પણ નથી એમ એ માને એવી શ્રદ્ધા કરી એવો નિર્ણય કરી અને એવા જ્ઞાન સ્વભાવે જો પરિણમી જાય છે તો બહારમાં રહેલા સંયોગો એને વિચલિત કરી શકતા નથી પણ એવો એને નિર્ણય નથી ગુરુદેવ કહે છે કે અસંયોગી જ્ઞાન સ્વભાવના વિરોધરૂપ સંયોગી બુદ્ધિનું જ દુઃખ છે પર્યાય વ્યક્ત બાહ્ય છે દ્રવ્ય ગુણ અપ્રગટ રૂપ છે જે આપણે બરાબર જાણીએ છીએ કે દ્રવ્ય કે ગુણ અપ્રગટ છે અને પર્યાય છે તે વ્યક્ત છે ગુણોની પર્યાય ગુણોની પર્યાય વ્યક્ત છે પ્રગટ છે અને એ દ્વારા આપણે ગુણોનો નિર્ણય કરીએ છીએ પણ દ્રવ્ય ગુણ એ અપ્રગટ શક્તિ રૂપે છે એ સામર્થ રૂપે છે અને પર્યાય વ્યક્ત છે જેને વ્યક્ત પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધા નથી તે જીવ દ્રવ્ય ગુણની સ્વતંત્રતાની દ્રષ્ટિ કરી શકતો નથી આ પર્યાય જે થાય છે તે પણ સ્વતંત્રપણે થાય છે વ્યક્ત પર્યાયો જે છે પ્રગટ પર્યાયો જે છે એ સ્વતંત્ર છે એ પર્યાય ને બીજો કોઈ કરાવતો નથી સ્વતંત્રતામાં એમાં એમ લેવાનું છે એ પર્યાય થાય છે એ કોઈકને કારણે થાય છે એમ નથી બીજું દ્રવ્ય કોઈ કરાવે બીજો જીવ કરાવે એમ વસ્તુનું સ્વરૂપ નથી તો પછી પેલા સંયોગો છે એ એની પર્યાય કરાવે એવું ક્યાં રહ્યું કોઈ સંયોગો જીવની પર્યાય ને કરતો કરાવતો નથી સંયોગો એનાથી દૂર જુદા રહ્યા પર્યાય જે થાય છે જે પરિણામ થાય છે જે અવસ્થા થાય છે એ દરેક અવસ્થા જીવની થાય છે તો એ સ્વતંત્રપણે થાય છે બીજા બીજાને કારણે થાય છે એવી પરાધીનતા છે જ નહીં એટલે બહારના સંયોગો ગમે તે હોય પણ જીવના જે પરિણામ થાય છે એ સ્વતંત્ર થાય છે એ સંયોગને કારણ સંયોગોને કારણે નથી એટલા માટે ગુરુદેવે એમ કહ્યું કે એવા જે સંયોગી બુદ્ધિ છે જે સંયોગથી જ બધું જીવન માની રહ્યા છે એને જ ખરેખર દુઃખ છે પણ જે પોતાના જ્ઞાન સ્વભાવને અપરાધીન માને છે પરાધીન ન હોય એવો માને છે અને અસંયોગી માને છે અને એ ત્રિકાળ વસ્તુ ધ્રુવ રહી છે અને એની જે જે અવસ્થાઓ થાય છે પર્યાયો જે થાય છે એના પોતાના કારણે થાય છે એવી પર્યાયની સ્વતંત્રતાની જેને શ્રદ્ધા છે એ સુખી છે જેને વ્યક્ત પર્યાયની સ્વતંત્ર સ્વતંત્રતાની શ્રદ્ધા નથી એ જીવ દ્રવ્ય ગુણની સ્વતંત્રતાની દ્રષ્ટિ કરી શકતો નથી દ્રવ્ય ગુણ સ્વતંત્ર છે એમ પણ એ માનતો નથી એવી શ્રદ્ધા એ કરી શકતો નથી વિભાવ પણ સ્વતંત્ર ધારાથી વિભાવ પણ જે વિભાવ થાય શુભ અશુભ ભાવે પરિણંબો થાય છે તો વિભાવ પણ સ્વતંત્રપણે થાય છે એ તારાથી થાય છે એમ નથી કે સામે એવા સંયોગો આવ્યા છે કર્મના ઉદયો એવા આવ્યા છે અથવા તો બીજો કરે છે એટલે વિભાવ થાય છે એમ નહીં પણ સ્વતંત્ર તારાથી થાય અને હિણક પણ હિણી દશા થાય એ પણ તારાથી અને નિર્મળ વિકાસ થાય તો એ પણ તારાથી થાય છે એટલે એમ તારી દરેકે દરેક અવસ્થા તારી દરેકે દરેક અવસ્થા તારી દરેકે દરેક પર્યાય સ્વતંત્ર સ્વભાવ છે વિકલ્પ છે અને તે સ્વતંત્ર પોતાના અપરાધ થી છે એમ ન જાણે તેને મન ઇન્દ્રિય અને રાગ રહિત એકલોગક છું એની શ્રદ્ધા કરવાની તાકાત નથી વિકલ્પ છે છે કોઈ કરાવતું નથી તે સ્વતંત્ર પોતે કરે એટલે પોતાનો અપરાધ છે પોતાનો દોષ છે એમ એ ન માને તો તેને મન ઇન્દ્રિય અને રાગ રહિત પોતે એકલો જ્ઞાયક છે એવી શ્રદ્ધા નથી એને એમ જ છે કે પોતે મન અને ઇન્દ્રિય સહિતને શરીર સહિત કાયો સહિત જ છે અને એમ જ એનું પ્રવર્તન છે એવી એની ઊંધી શ્રદ્ધા છે અને એના દ્વારા ઊંધી શ્રદ્ધા છે કાયા એનાથી તદ્દન જુદો ભિન્ન અને આ રાગ દ્વેષના પરિણામો જે થઈ રહ્યા છે એનાથી પણ પોતે જુદો એવું એકલો જ્ઞાન સ્વભાવી ભગવાન છે એવો એકલો છે છું એવી એની શ્રદ્ધા કરવાની તાકાત નથી એમ અહીંયા તો ગુરુદેવે કહ્યું એટલે શક્તિ અપેક્ષા છું શુદ્ધ છું બધાથી જુદો છું એ ઢંકાઈ જાય છે એ મન ઇન્દ્રિય અને કાયા એની પરાધીનતા ને કારણે એ એની શક્તિ જે છે એ ખીલતી જ નથી કે પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એવું લક્ષ જ થતું નથી એવી શ્રદ્ધા જ થતી નથી એ શ્રદ્ધા કરવાની તાકાત જ હવે નથી અલ્પગ્ન દશા ધારણ કરી એક બે બાદર અને સૂક્ષ્મ બે આપણે લીધા ને તો એવી અલ્પગ્ન દશા ધારણ કરી ત્યારે તે જીવને તે જીવને મન તો છે જ નહીં ને મન કેવું છે તેનું વર્ણન જે રીતે ટીકામાં રીતે અહીંયા ગુરુદેવે લીધું છે કે ત્યારે તે જીવને આઠ પાંખડીના શિક્ષા વચન ઉપદેશ આદિને પકડનાર ગ્રહણ કરનાર ભાવમનુપ જ્ઞાનનો ઉઘાડ એ બંનેનો અભાવ હોય છે જે કિન્દ્રીને બંનેનો અભાવ હોય છે તેથી તે અસંગી જ છે કિન્દ્રી પણ અસંગણી જ છે સંઘની અને અસંગી પચેન્દ્રિય બે ત્રણ ચાર ઇન્દ્રિય વાળા વિકલત રહે એટલે અધૂરી ઇન્દ્રિય વાળા પાંચ ઇન્દ્રિય નથી એટલે અધૂરી ઇન્દ્રિય બે ત્રણ કે ચાર ઇન્દ્રિય છે એટલે એવા અને પાંચ ઇન્દ્રિય વાળા અસગની અને સંઘની એ બધાની વાત કરતા અહિયાં કે છે અને એ ઉપરાંત એક ઇન્દ્રિય બાદર અને સૂક્ષ્મ તો એમ એ સાત ભેદ થયા સાત ભેદ છે જીવ સમાસ એ રીતે કહેવામાં આવે છે તથા આહાર શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા તથા મન એ છ પર્યાપ્તિ છે તેમાં એક ઇન્દ્રિયને ચાર પર્યાપ્તિ હોય છે સંઘની પચેન્દ્રીને છ પર્યાપ્તિ હોય છે અને એ સિવાય બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રિ ચાર ઇન્દ્રિય અને અસંઘની પચેન્દ્રી એ બધાને પાંચ પર્યાપ્તિ હોય છે તો એ બધી વર્તમાન પર્યાયની યોગ્યતા અશુદ્ધ નહી જીવનું સ્વતત્વ છે આ બધી વર્તમાન પર્યાયની યોગ્યતા પેલા શરીર જે મળ્યા છે પર્યાપ્તિ મળી છે એ નહીં પણ એવું એવી એની જીવની યોગ્યતા કે જેને કારણે એને એવું મળ્યું છે કે જીવની યોગ્યતા કે શરીર એવા એક એટલી ઇન્દ્રિય વાળા કે એવી પર્યાપ્તિ વાળા મળ્યા છે એમ નહીં એ તો એનાથી તદ્દન જુદી વસ્તુ છે પણ એવી જીવની યોગ્યતા કે પોતે એક ઇન્દ્રિય એવી યોગ્યતા એટલે એટલો જ જ્ઞાનનો ઉઘાડ હોય એ પચેન્દ્રિય એવી યોગ્યતા એટલે કે જેમાં એવું શરીર હોય એ પાંચ ઇન્દ્રિયો મળી હોય એટલો જ્ઞાનનો ઉઘાડ હોય સંઘની પચેન્દ્રિય તો એમાં એને એટલી એવી યોગ્યતા છે કે એને પાંચ ઇન્દ્રિયોને મન એટલો એ જેમાં નિયમિત કારણ છે એટલો જ્ઞાનનો છે એટલે વિશેષ જ્ઞાનનો છે તો એ બધી યોગ્યતા જીવની યોગ્યતાની વાત લેવાની છે શરીરોની વાત નથી લેવી તો કે કે છે એ બધી વર્તમાન પર્યાયની યોગ્યતા જીવની વર્તમાન પર્યાયની યોગ્યતા આવી યોગ્યતા એ અશુદ્ધ નયકી જીવનું સ્વતત્વ છે જો અશુદ્ધ નયકી જીવનું સ્વતત્વ છે

અશુદ્ધ નહી જીવનું આ સ્વતત્વ કહેવામાં આવ્યું આવી વર્તમાન જે પર્યાયની યોગ્યતા છે તે આત્મા સ્વભાવે તો ભગવાન છે પણ પર્યાયમાં જળની રિદ્ધિ અલ્પજ્ઞતા પ્રાણ પર્યાપ્તિની ઉપાધિ છે તે બધી પરાધીનતાની હાલત બતાવે છે એટલે આ બધું એની સાથે છે શરીરનું પર્યાપ્ત અને અપર્યાપ્ત પ્રમાણની વાત બધી જે કરી તે પ્રમાણે એ બધું જે છે એ શું બતાવે છે એની એવી યોગ્યતા છે અને એની એ પરાધીન હાલત બતાવે છે એ ભરાધીનતાની હાલત બતાવે છે આગળ કે છે કે અશુદ્ધ નહીંથી પ્રાણ પર્યાપ્તિ ગુણસ્થાન મારણામાં જીવ જીવે છે અશુદ્ધ નહીંથી એ દસ પ્રાણ થી દસ પ્રાણ સહિત જીવે છે અથવા તો આવી છ પ્રકારની પર્યાપ્તિ સહિત જીવે છે અથવા તો બીજી રીતે કહીએ તો એના જે ધર્મ આગળ જે વિકાસ વગેરે જે જોઈએ છે તેવા ગુણ સ્થાન પછી જ્યાં જ્યાં જીવ જો જે રીતે જોવામાં આવે છે તો એ બધા માર્ગના સ્થાન તો એમાં જીવે છે એ બધું અશુદ્ધ નહીંથી કહેવાય પણ શુદ્ધ નહીંથી એકીન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીની બધી અવસ્થામાં બધા આત્મા ભગવાન છે શુદ્ધ નહીંથી એકીન્દ્રિયથી શરૂ કરીને સંઘની પચેન્દ્રિય સુધી બધી જ અવસ્થાની અંદર આત્મા તો જેવો છે તેવો ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ પ્રભુ છે અનંત ગુણના અખંડ કોળા છે દ્રવ્ય સ્વભાવની અધિકતા પ્રભુતા છે અને વર્તમાન ઉણી પર્યાયની હીનતા તુચ્છતા છે એમ જાણી અતિ દુર્લભ અવસરમાં આ શુદ્ધ આત્મા સમજવાનું ટાણું જાણી વર્તમાનમાં આ પર્યાય છે એને તું સમજી અને અત્યારે તને સમય પ્રાપ્ત થયો છે તો મનુષ્યની પર્યાય મળી છે સંઘની પચેન્દ્રિય થયો છે આટલી સમજ મળી છે આવી જીનવાણી મળી છે તો તું અસરી સિદ્ધના સ્વરૂપ ને જાણ અને એવો પુરુષાર્થ કરે કે શરીર મન ભાષા પર્યાપ્તિ શુભ વિકલ્પ થી પણ હું જુદો છું એમ જાણી એકલા શુદ્ધ પરમાત્મા સ્વરૂપ ને ગ્રહણ કર એ જ એક શરણ છે એકલું પોતાનું પરમાત્મા સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ એ જ પોતાનું છે એ જ પોતે છે પોતાનું છે અને પછી આગળ વધીને તો એ પોતે જ છે પછી કોઈ બે પણ દ્વેત રહેતો જ નથી પોતે શુદ્ધ ભાવે પરિણમે છે અને એમાં આપણે પછી વિસ્તાર કરીને સમજતા હોય ત્યારે કહીએ છીએ કે થાય છે પણ વાસ્તવમાં જયારે એ એનું લક્ષ કરે છે તો એ પોતે જ એ સ્વયં ભગવાન થઈ જાય છે પોતે એ ધ્રુવને અનુભવે છે તો ધ્રુવનો અનુભવ નથી પણ એમાં અનંત ગુણ રહ્યા છે એનું ભવન જે છે એનો એક રૂપ અનુભવ કરવા વાળો પોતે થાય છે અને એ જ રૂપે પોતે થઈ જાય છે એટલે પછી 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 પોતે જ ભગવાન છે છે એમ એમ વાત થઈ જાય કોઈ પર્યાય જુદી એનાથી રહેતી નથી અને કોઈ એક પર્યાય થોડી છે એવો જેટલો સમય એ એવો નિર્વિકર ધ્યાનમાં પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય છે તો કઈ એક પર્યાય નથી કેટલી બધી દરેક સમય સમયની પર્યાયો બધી એવી જ થઈ રહી છે પણ તે વખતે એ દરેક પર્યાયો કે એ દરેક પર્યાય આત્માથી અભિન્ન થઈ ને એ પ્રવર્તી રહી છે એટલે પોતે એ પર્યાયની અંદર એમ માને છે કે હું આ છું એવો ભેદ પણ પાડવાની જરૂર નથી એવી સમજ જે છે પહેલા આપણે કરી લીધી હવે સમજની પણ જરૂર નથી બસ પોતે ભગવાન છે એમ જ પ્રવર્તે છે છતાંય કેટલાક લોકો એ પછી એના ભેદ પાડે છે ને પર્યાયમાં એ ભગવાન બની ગયો અને એવી બધી પણ પર્યાયમાં ભગવાન બની ગયો એ પર્યાય કહેવાની શું જરૂર છે જે પર્યાય નથી જાણતો એ પોતે પણ પોતે ભગવાન છે એમ પ્રવર્તી શકે છે જો ને આપણે પણ અજ્ઞાન અવસ્થાની અંદર આપણે એમ ક્યારેય કહીએ છીએ કે હું પર્યાયમાં રમેશ છું એવું ક્યારેય નથી બોલતા કે એવી એવો વિચાર નથી કરતા હું કોઈ પૂછે તો રમેશ એમ જ કહીએ છીએ તો એવી રીતે પેલાને જયારે એવી દ્રષ્ટિ થઈ જાય છે તો હું તો પોતાનું જે સ્વરૂપ જે છે ભગવાન બસ પોતે ભગવાન જ છે શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે એમ છે પછી એમાં પર્યાય નો ભેદ પાડીને પર્યાય એમ થઈને પર્યાય દ્રવ્યમાં ભળી ગઈ ને આવી બધી વાતો બધી જે છે સમજાવવા માટે બધા એના વિસ્તારો કર્યા જ કરે કરતા એ ભાવે થઈ જવું વર્તમાનમાં આપણે જેમ એમ થઈ જઈએ છે ને કે આપણી આઈડેન્ટિટી જે છે એનાથી ક્યારેય આપણે જુદા પડતા નથી વર્તમાન આઈડેન્ટિટી રૂપે જ આપણે આખું જીવન ગુજારીએ છીએ તો ત્યાં પછી જે સાચી જે આઈડેન્ટિટી જે છે એ રીતે થઈ જાય છે તો અહીંયા એની વાત કરી છે કે એકલો શુદ્ધ પોતે ભગવાન આત્મા છે એકલા શુદ્ધ પરમાત્મા સ્વરૂપ ને ગ્રહણ કર એ જ એક શરણ છે કોઈ પરદ્રવ્ય કે પર દેવ આદિ તને રૂપ નથી તને પરાધીન ઉષિયાઓ બતાવે કોઈ એમ કેતું હોય એટલે કે આ શુભ ભાવથી ધર્મ થાય અથવા તો અમુક નિમિત્ત આવે તો જ તું તારા સ્વભાવ ભાવે થઈ શકે વગેરે વગેરે એવી જો કોઈ વાત કરતું હોય તો ગુરુદેવ એને માટે એમ કે છે કે તને પરાધીન હોશિયાળો બતાવે એવો જે બતાવનાર છે એ ઉપદેશક એ સુદેવ શું ગુરુ નથી અને એવી વાણી જીનવાણી કહેવાય નહીં પરાધીનતા જીવને પરાધીનતા બતાવે હોશિયાળો બતાવે એ વાણીને જીનવાણી કહેવાય નહીં અને એ કહેનાર એ જે છે ઉપદેશક જે છે એ સદગુરુ પણ હોય નહીં તો દરેક ગાથા દીઠ સ્વતંત્રતાની દ્રષ્ટિ કરાવી જુદો બતાવી સ્વાધીન સુખનો અક્ષય ભંડાર તું છો એનો અનુભવ કરવાની વાત કહી છે કોઈ સંયોગી ચીજ ઈષ્ટ અનિષ્ટ નથી સંયોગી ચીજ સંયોગી ચીજ જ છે અનિષ્ટ અને ઈષ્ટની બુદ્ધિ જીવો પોત પોતાની રીતે કરે છે એકની એક સંયોગી ચીજને કોઈ ઈષ્ટ માને છે ને કોઈ અનિષ્ટ માને છે દાખલા તરીકે જાડુ વસ્ત્ર કોઈને કોઈ કાળે ઠીક લાગે અને પછી પાછું કોઈને એ અઠીક પણ લાગે અને એને એને જ એ વસ્ત્ર કોઈ વખતે ઠીક લાગે ને કોઈ વખતે અઠીક લાગે છે જાડુ વસ્ત્ર કોઈને કોઈ કાળાએ ઠીક લાગે વળી અઠીક માને વરસાદ પણ કોઈને ઠીક લાગે અને કોઈને અઠીક લાગે પણ કોઈ પર ચીજ ઈષ્ટ કે અનિષ્ટ કદી નથી પૂર્ણ રૂપ શુદ્ધ આત્મા તે ઈષ્ટ છે અને આત્માની અશુદ્ધ પર્યાય અનિષ્ટ છે પૂર્ણ પોતાનું શુદ્ધ સ્વરૂપ એ જ પોતાને ઈષ્ટ છે અને એવું ઈષ્ટ પ્રાપ્ત કરવા પ્રગટ કરવા માટે જીવ સમર્થ છે એટલે વારંવાર ગુરુદેવ એનું લક્ષ કરવાનું અને એવો પુરુષાર્થ કરવાનું આપણને સમજાવે છે પૂર્ણરૂપ શુદ્ધ આત્મા એવો શુદ્ધ આત્મા જેમને પ્રગટ કર્યો છે એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે અનંત જીવો સિદ્ધ થયા અનંત જીવો સિદ્ધ થયા અને કેટલા લાખો જીવો અત્યારે ભાવમોક્ષ ની દશામાં છે મહાવીજી ક્ષેત્રને વિશે વીસ તીર્થંકર ભગવાન છે પણ દરેક તીર્થંકર ભગવાન સમોસરણમાં અને બીજે અન્ય કેટલાય કેવળી પરમાત્મા છે એટલે એવા લાખો કેવળી પરમાત્મા બધાની દશામાં ભાવ દશામાં છે અને તો અને સિદ્ધ તો અનંત થયા છે એટલે એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જીવ માત્રનું છે અને એવું સ્વરૂપ પોતે પોતાના પુરસાદ દ્વારા પોતે પ્રગટ કરી શકવા માટે સક્ષમ છે એટલે વારંવાર ગુરુદેવ આપને સમજાવે છે કે પૂર્ણ રૂપ શુદ્ધ આત્મા એ જ પોતાના ઈષ્ટ છે પોતાનું ઈષ્ટ એ જ છે પોતાનું ધ્યેય જ છે પોતાનું સત્વ એ જ છે અને આત્માની અશુદ્ધ પર્યાય અનિષ્ટ છે આવું ભાન કરી પરથી ભિન્ન પોતાનું શુદ્ધ આત્મતત્વ છે તે જ નિરંતર ગ્રહણ કરવા યોગ્ય છે તે જ ઉપાદેય છે તે જ આશ્રય કરવા યોગ્ય છે તે જ એકમાત્ર શરણ છે તો એ રીતે આ બારમી ગાથા ઉપર ગુરુદેવ જે વિસ્તાર કર્યો છે અહિયાં પૂરો થાય છે અને તે પછી ગાથાનો વિસ્તાર શરૂ કરે એની પહેલા અને બોધઘાત રીતે કહીએ કે જે રીતે કહીએ તે રીતે ગુરુદેવે જે વાત કરી છે એ પહેલા આપણે આપતા સાધ્યા લઈશું અને પછી તેરમી ગાથા લઈશું તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ બારમી ગાથાનો વિસ્તાર પૂરો થયો